जामनगर रन फॉर यूनिट कार्यक्रम में उत्साहभेर सहभागी थवा नगरजनों साथे सेनानी तणे पाक जिला पोलिस एनसीसी कैडेट शाळाना विद्यार्थियों शहरीजनों सहित 3000 थी वधु लोकोए दौड़ में भाग लीधो हतो। जामनगर महानगरपालिकाना संयुक्त उपक्रमे शहेरना रणमर तळाव खाते रन फॉर यूनिटी कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। जामनगर रन फॉर यूनिटी कार्यक्रममां उत्साहभेर सहभागी थता नगरजनों साथे સેનાની ત્રણેય પાંખ જિલ્લા પોલીસ એનસીસી કેડેટ્સ શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો સહિત 3000થી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આર્મી એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર બી એ શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નેવી કોમોડોર જે એસ ધનોવા, એરફોર્સ એર કોમોડોર પુનિત વિદ, બ્રિગેડિયર સૌરભ વત્સ, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડમાં સેનાની ત્રણેય પાંખ, જામનગર જિલ્લા પોલીસ એનસીસી કેડેટ્સ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી 3000થી વધુ લોકો ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ દોડ વિવિધ બે કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં મહિલાઓ અને બાળકો માટે 3 કિલોમીટર તેમજ ઓપન દોડ 6 કિલોમીટરની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂટ 1ની દોડ રણમલ તળાવ ગેટ નંબર 1ના પાર્કિંગથી ગુજરાત ટ્રાવેલ્સ, શ્યામજી કૃષ્ણ વર્મા ગાર્ડન, શ્રદ્ધા હોસ્પિટલ, મિગ કોલોની, જંગલેશ્વર મહાદેવ મંદિર, પ્રદર્શન ગ્રાઉન્ડ, લાલ બંગલો, પીરભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઈ ગેટ નંબર 2 પર પૂર્ણ થઈ હતી, જ્યારે રૂટ 2ની દોડ રણમલ તળાવ ગેટ નંબર 1 પાર્કિંગથી ભુજિયા કોઠા ખંભારિયા ગેટ, આયુષ હોસ્પિટલ મેઇન રોડ, એસટી બસ ડેપો 7 રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ, લાલ બંગલો થઈ પીરભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઈ ગેટ નંબર 2 પર પૂર્ણ થઈ હતી। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર।